नमस्कार, हूँ मनीषा। आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટોળી ન્યૂઝ। ગતરોજ વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જ પ્રખ્યાત અત્યારે લોકગાયક ફોક સિંગર ઉપસ્થિત રહ્યા હતા, કીર્તિદાન ગઢવી। જો બિલકુલ અત્યારે તેમની જ ઉપસ્થિતિમાં આજે ભજન સંધ્યા છે તે રાખવામાં આવી હતી। આસપાસના મોટી સંખ્યામાં વડોદરા વાસીઓ છે તેઓ ઉમટી પડ્યા હતા કીર્તિદાન ગઢવીને સાંભળવા માટે। તમામ લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજ્ય શાયરે દ્વારા અત્યારે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આ ભજન સંધ્યા યોજવામાં આવી હતી। ખાસ કરીને મેયર અને તેમજ સયાજીગંજના ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા, તેમની સાથે જ માંજલપુર ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા, યોગેશભાઈ પટેલ અને સાથે ભરત ડાંગર તેમજ તમામ જે કાઉન્સિલરો છે તમામની ઉપસ્થિતિમાં જ આ જે કાર્યક્રમ છે તે સફળ રહ્યો હતો। नमस्कार, वडोदरा हूँ छू आपनो दोस्त कीर्तिदान गढ़वी। वडोदरा महानगरपालिका द्वारा आयोजित एनी प्रेरणा मळी छे एवा वडील मुरब्बी योगेश भाई 2014 थी शिवजी की सवारी शिवोत्सवनुं भव्यति भव्य वडोदरा में अविरत आयोजन थाय छे। अने 18 तारीखे शिवजी की 111 फूट ऊँची सुवर्ण जड़ित मूर्ति लोकार्पण थवा जई रह्युं छे, त्यारे वारंवार आ नगर में लोकडायरो शिवोत्सव में आह्वान थयुं छे। मारो खूब राजीपो, कारण के वडोदरा एक कलानगरी है, स्वर्णी नगरी है। मने जे पण संगीतनु तालीम संगीत शिक्षण मळ्युं छे ए महाराजा सयाजीराव यूनिवर्सिटीनी मास्टर ऑफ परफॉर्मिंग आर्ट कॉलेजमांथी मळ्युं छे, तो मने वडोदरा भण्यो एनुं पण गौरव छे। वडोदरा कार्यक्रम करवा आवन थाय एनो आनंद 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 होय छे। दरेक पत्रकार मित्रों ने, दरेक कॉर्पोरेट मित्रों ने, जेणे पण आ कार्यक्रम सफल बनाववामां मेहनत करी छे, बधाने खूब खूब शुभकामनाओ साथे ओम नमो शिवाय, जय माता जय। वडोदरानी मध्यमां सुरसागर नी अंदर भगवान सर्वेश्वर नी प्रतिमा, महादेव नी प्रतिमा जयरे आ वर्षे सुवर्णमय सुवर्ण जड़ित थवानी छे अने तेनु अनावरण माननीय मुख्यमंत्री श्री ना हस्ते थवानु छे, त्यारे आजे गुजरात सरकार, वडोदरा महानगरपालिका अने सत्यम शिवम सुंदरम समिति द्वारा जे शिवोत्सवनु आयोजन थयुं छे अने एमां पण गोरवा अने समता अने सयाजीगंज विधानसभा नी अंदर आजे कीर्तिदान गढ़वीजी द्वारा आजे समग्र भक्तों ने शिवमय करवाना छे। अने आजे जे शिवरात्रिनुं महापर्व आगामी 18 तारीखे आवी रह्युं छे, जेमां शिवजीनी सवारीना स्वरूपनी अंदर भगवान नगरचर्याए निकळशे, लोकोने दर्शन आपशे, भक्तोने आशीर्वाद आपशे अने तेना पण प्रचार माटे आजे आ शिवोत्सवनुं आयोजन हजारो भक्तो आजे शिवमय थया छे। अने वडोदरा कॉर्पोरेशन, गुजरात सरकार ने सत्यम शिवम सुंदरम समिति द्वारा शिवोत्सवनुं आयोजन, कीर्तिदान गढ़वीनुं आयोजन ने प्रमुख स्वामी ना आशीर्वाद थी सुसागर ने मध्य में सर्वेश्वर महादेव ने स्थापना 2002 में लोकार्पण प्रमुख स्वामी ने हस्ते थे। आज सुवर्ण मढ़ी सर्वेश्वर महादेव 18 फेब्रुआरी शिवरात्रि ना दिवस जारे नु लोकार्पण छे, राज्य ना मुख्यमंत्री ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સીઆર પાટીલ તેમજ વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદો, મેયરશ્રી, સાંસદશ્રી આ બધા જ આ લોકાર્પણમાં હાજર રહેવાના છે અને વડોદરા શહેરમાં છેલ્લા 2013થી જે શિવોત્સવ ઉજવાય છે અને શિવજીની સવારી નીકળે એ ભવ્ય કાર્યક્રમ મહાશિવરાત્રિના દિવસે થવાનું છે। વડોદરા શહેરના ભાવિક ભક્તોને આનો લાભ લેવા મારી વિનંતી। હર હર મહાદેવ, જય બોલે। તમે જોઈ રહ્યા છો કે સમતા વિસ્તારની અંદર જ્યારે શિવ પર્વ એટલે શિવ મહોત્સવ, આ આખું અઠવાડિયું શિવ મહોત્સવ જે રીતના સત્યમ શિવમ સુંદરમ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સમતા ગરબા મહોત્સવ
ની સામે તમે જોઈ રહ્યા છો કે જે મોરારી બાપુ ગરબા ગ્રાઉન્ડની અંદર આજે કીર્તિદાન ગઢવી નો જે એક ડાયરાનો કાર્યક્રમ હતો અને એની અંદર બધા જ શિવ ભજન અને તમે કહો હજારોની સંખ્યાની અંદર અહીં સમગ્ર વડોદરા શહેરના લોકો આવ્યા હતા. આવનારી 18મી તારીખે શિવરાત્રિને ખૂબ ધામધૂમથી જ્યારે યાત્રા તમે જુઓ છો કે આખી શિવ સવારી નીકળવાની છે, સમગ્ર વડોદરા શહેરવાસી આખું શિવ શહેર થઈ ગયું છે અને અમુક શિવમય બની ગયું છે. તો આજે અઠવાડિયા પૂર્વે સમગ્ર આજે કીર્તિદાન છે, પછી 16મી તારીખે ગીતાબેન રબારી છે જે અંબાલાલ પાર્કમાં છે. તો વડોદરા શહેરના અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકા, સૌ લોકોને, સૌ ધર્મપ્રેમી જનતાને આજે ખૂબ લોકોએ ખૂબ લાભ માન્યો અને શિવમય અને ભજન સંધ્યાનો લાભ લીધો. તો આવો આપણે 18મી તારીખે પણ આ જ રીતના, આ વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે અને શિવનગરી પણ કહેવાય, તો શિવનગરીમાં આપણે ખૂબ ધામધૂમથી હર હર મહાદેવના આપણે ગાન સાથે શિવરાત્રી ઉજવીએ. સૌ લોકોને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા.